બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક અને અહીંથી કોંગ્રેસના ધારાસભ્ય નથા પટેલને પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને પોતાના પ્રતિનિધિ ચૂંટ્યા, પરંતુ હવે તેમની સામે પ્રજાની જ નારાજગી વધી છે, જેનું કારણ છે જમીન. દાખા ગામના એક જાગૃત નાગરિકે નથા પટેલ સામે જમીનની શરત ભંગનો આરોપ લગાવ્યો છે. 1995માં કલેક્ટરે નથા પટેલને દાખા ગામમાં ગૌચરની જમીન ખેતી કરવા માટે ફાળવી હતી. સરકારે ફાળવેલી આ જમીન કેટલીક શરતોને આધીન હતી. આ જમીન પર માત્ર ખેતી જ કરવાની શરત નક્કી કરવામાં આવી હતી, પરંતુ આરોપ એવો છે કે ધારાસભ્યએ આ જમીન પર મકાનો બાંધી દીધા અને પ્લોટ પાડીને સરકારે નક્કી કરેલી શરતોનો ભંગ કર્યો છે. જે તે 1995માં તેમણે આશરે 3 એકર જમીનનું દબાણ કરેલ અને તેમાં 1.12 એકર માત્ર ખેતી કરવા માટે નિયમ બંધ કરેલ હતું, તેમ છતાં તેમાં શરત ભંગ કરી ગેરકાયદેસર પાકા મકાનો સોસાયટી બનાવેલ અને તેમાં જુદા જુદા પ્લોટો પાડી અન્ય માણસોને કબજો સોંપેલ છે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધારાસભ્યને ફાળવેલી જમીન તરફ જતા માર્ગો પર ફાર્મ હાઉસના બોર્ડ લગાવાયા છે. જોકે ધારાસભ્યએ આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા, તો મામલતદારે પણ પ્રાથમિક દ્રષ્ટિએ શરત ભંગ નહીં થયાનું સ્વીકાર્યું છે. ધારાસભ્ય તરીકે ચૂંટણા પછી જે કંઈ મારી સામે વિવાદો અત્યારે ઊભા 12 મહિના પછી થયા છે, એ મેં વિવાદો એટલા માટે થયા છે કે મારા વિસ્તારમાં થતા કામો જે કંઈ હતા વિકાસના, એ વિકાસના કામોમાં ગરીબોના ઘર સુધી પહોંચાડવામાં અને ખેત ગામડામાંથી જે આવેલી ફરિયાદો, ખેત તલાવડીની ફરિયાદો હોય એનાથી અરજદાર દ્વારા આમ નારાજગી વ્યક્ત કરી અને અમારી સમક્ષ અમુક વધારાના પુરાવો રજૂ કરવામાં આવ્યા અને મેં એને સમય આપ્યો કે ભાઈ તમે નારાજગી વ્યક્ત કરી છે, તમારી પાસે કોઈ પુરાવો હોય તમને આપો. તો એમણે પુરાવા રજૂ કર્યા એટલે એ અંગે અમે મહેરબાન કલેક્ટર સાહેબને, કારણ કે રિગ્રાન્ટ કરેલી જમીન એમને દબાણ રેગ્યુલાઇઝ કરી આપેલી જમીન છે, એમાં શરત ભંગ અંગેની કાર્યવાહી કરવાના અધિકારો અમને નહીં હોતી, મહેરબાન કલેક્ટર સાહેબને અમે એથી દરખાસ્ત કરેલ છે. સામાન્ય વ્યક્તિ જ્યારે દબાણ આચરે અથવા તો સરકારે ફાળવેલી જમીનમાં શરત ભંગ કરે ત્યારે સરકાર તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલાં લઈને જમીનને શ્રી સરકાર કરાવતી હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે જો આ આરોપ સાચા હશે તો લોકપ્રતિનિધિ સામે પણ આવી જ કાર્યવાહી થશે? કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.